નમસ્તે, મારું નામ મેસાણીયા મુજીરા છે. હું આર્ય વિદ્યાલયની સ્ટુડન્ટ છું. અમારો આ પ્રોજેક્ટ એસ એસ વિલેજ એટલે કે સ્માર્ટ એન્ડ સસ્ટેનેબલ વિલેજ. સસ્ટેનેબલ એટલે કે ટકાઉ વિકાસ પર આધારિત હોય છે. આ એક એવું ગામડું છે કે તેને જેટલી ઉર્જાની જરૂર હોય છે એનું ઉત્પાદન પોતે કરે છે, બીજાના ઉપર આધાર નથી રાખતું. સરકારની યોજના રૂફટોપ યોજના મુજબ ઘરે ઘરે સોલાર પ્લેટ ફિટ કરેલી હોય છે. સોલાર પ્લેટ દ્વારા આપણે સૂર્ય ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરી શકીએ છીએ અને ઉત્પન્ન થયેલા વિદ્યુતનો આપણે ઘર વપરાશમાં ઉપયોગ કરી શકીએ છીએ. સોલાર પ્લેટનો ઉપયોગ થયો હોવાથી એમાં ખર્ચો પણ ઓછો થાય છે અને વીજનો પુરવઠો આપણને પૂરતા પ્રમાણમાં મળી રહે છે. તેવી જ રીતે ખેડૂતો માટેની સરકારની એક યોજના એટલે કે સ્કાય યોજના એટલે કે સૂર્યશક્તિ કિસાન યોજના એક એવી યોજના છે કે તેના દ્વારા ખેતરમાં સોલાર પ્લેટ ફિટ કરવામાં આવે છે અને સોલાર પ્લેટ દ્વારા સૂર્ય ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરીને ખેત ઉત્પાદનમાં તેમજ આવકમાં વધારો કરવામાં આવે છે. પછી આપણે ત્રીજો પોઈન્ટ એટલે કે ચાર્જિંગ સ્ટેશન એટલે કે અત્યારે જેટલા વાહનો પેટ્રોલ ડીઝલ દ્વારા ચાલે છે, ટૂંક સમયમાં જ્યારે પેટ્રોલ ડીઝલનો પુરવઠો પૂરો થઈ જશે ત્યારે ઇલેક્ટ્રોનિક વાહનો આવશે અને ઇલેક્ટ્રોનિક વાહનોને ચાર્જ કરવા માટે આવા ચાર્જિંગ સ્ટેશન ગોઠવવામાં આવશે. ત્યાર પછી આપણે ચોથું એટલે કે ઓટોમેટિક સ્ટ્રીટ લાઇટમાં એલડીઆર ગોઠવવામાં આવે. એલડીઆરના કારણે જ્યારે અંધારું હોય છે ત્યારે આપોઆપ ચાલુ થઈ જાય છે અને અજવાળું હોય છે ત્યારે આપોઆપ બંધ થઈ જાય છે. પછી આ છે વોટર લેવલ ઇન્ડિકેટર, જેમાં 3 રજિસ્ટરનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે પાણીનો ટાંકો આખે આખો ભરાઈ જાય છે ત્યારે રેડ લાઇટ ચાલુ થઈ જાય છે, એના કારણે આપણે ખબર પડે છે કે ટાંકો ભરાઈ ગયો છે અને તેના કારણે પાણીનો વ્યય પણ ઓછો થાય છે. તેવી જ રીતે આ છે ડસ્ટબિન, એટલે જ્યારે ડસ્ટબિન આખે આખું કચરાથી ભરાઈ જાય છે ત્યારે આ લાઇટ ચાલુ થઈ જાય છે, જેના કારણે આપણે ખબર પડે છે કે હવે ડસ્ટબિન આખે આખી ભરાઈ ગઈ છે. પછી આ છે મોઇસ્ચર સેન્સર. આના દ્વારા આપણે જ્યારે ખેડૂતોને એ ખબર નથી હોતી કે પાકને ક્યારે પાણીની જરૂર છે અને ક્યારે નથી, જ્યારે ભીની જમીન હોય છે ત્યારે મોઇસ્ચર સેન્સર છે આપોઆપ રેડ લાઇટ બંધ થઈ જાય છે અને જ્યારે સૂકી જમીન હોય છે ત્યારે આ રેડ લાઇટ છે એ ચાલુ જ રહે છે. તેના દ્વારા આપણને એ ખબર પડી રહે છે કે પાકને હવે પાણીની જરૂર છે કે નહીં. આ બીજું મોડેલ છે વોટર હાર્વેસ્ટિંગ એટલે જે અત્યારે વર્તમાનની સમસ્યા છે કે ભૂગર્ભજળની સપાટીમાં ઘટાડો એટલે કે વરસાદનું જે પાણી આવે તેનો આપણા ઘર ઉપર સંગ્રહ કરીને તેને પાઇપલાઇન મારફતે આપણા ઘરને અન્ય જગ્યાએ સંગ્રહિત કરી શકીએ છીએ અને એના ઘર વપરાશમાં પણ તેનો આ પાણીનો યુઝ કરી શકીએ છીએ, જેથી ભૂગર્ભજળની સપાટીમાં પણ વધારો થાય છે. આ છે બાયોગેસ પ્લાન્ટ. અમારું આ એસએસ વિલેજ એટલે કે સ્માર્ટ એન્ડ સસ્ટેનેબલ વિલેજ છે, તો એમાં ટકાઉ વિકાસ જોઈએ. તો આ બાયોગેસ પ્લાન્ટ છે કે ગામડામાં ગાય ભેંસ જેવા પ્રાણીઓ હોય તેના ગોબર દ્વારા બાયોગેસ ઉત્પન્ન કરવામાં આવે છે. બાયોગેસમાં મિથેન જેવા વાયુ હોય છે, મિથેન જેવા વાયુને કારણે ધુવાણો ઉત્પન્ન થતો નથી. તેને બાયોગેસને પાઇપલાઇન મારફતે ગામડાના ઘરોમાં પહોંચાડીને અત્યારે જેમ એલપીજીનો યુઝ થાય છે તેમ બાયોગેસનો યુઝ કરવામાં આવે છે. એલપીજી ખૂબ જ ખર્ચાળ છે, પરંતુ બાયોગેસ સસ્તો હોવાથી તેનો વપરાશ કરવામાં આવે છે અને જે વધારાનો જે પદાર્થ વધે છે તેનો કુદરતી ખાતર તરીકે ખેતરમાં યુઝ કરવામાં આવે છે. કુદરતી ખાતર હોવાથી રાસાયણિક ખાતરને લીધે જમીનમાં ફળદ્રુપતા ઘટે છે. કુદરતી ખાતર હોવાથી જમીનની ફળદ્રુપતા પણ વધે છે અને સારો પાક પણ મેળવી શકાય છે અને આવકમાં પણ વધારો થાય છે.